હેલો સ્ટુડન્ટ, આજે આપણે જોડાક્ષર જોડાક્ષર એટલે બે અક્ષર જોઈન્ટ થાય અને એના વચ્ચે સ્વરની જગ્યા ન રહે એને જોડાક્ષર કહેવાય છે. અહીં આપણે આજ આ લેસનમાં ત્રણ જોડાક્ષર શીખીશું. એક છ, પછી ષ્ણ અને સ્વ. આ ત્રણ જોડાક્ષર શીખીશું. એ ત્રણ જોડાક્ષર મેં કયા વર્ષમાં બને છે તો કે છ છે એ ચ અને છ ને બને છે. એનું એક્ઝામ્પલ લઈએ તો કચ્છ, આપણે કચ્છ બોલીએ છીએ, એમાં ચ અને છ આવે છે, અડધો ચ આવે છે અને છ આવે છે. પછી ષ્ણ, એમાં સ આવે છે અને ન આવે છે. એનું એક્ઝામ્પલ છે પ્રશ્ન, પ્રશ્ન એમ બોલીએ છીએ તો એમાં આ સ અને ન આવે છે. પછી સ્વ, એમાં સ અને વ આ બે જોડાય છે, આ બે અક્ષર જોડાય છે અને સ્વ બને છે. સ અને વ જોડાવાથી સ્વ બને છે. એને એનું એક્ઝામ્પલ છે ઈશ્વર. તમને વર્કબુકમાં એક્સરસાઇઝ 14 છે, પેજ નંબર 36માં, એમાં તમને સેન્ટેન્સ આપ્યા છે, વાક્ય આપ્યા છે. એ વાક્યમાં આવા જોડાક્ષર આપ્યા છે, પણ જોડાક્ષર એમણે શું કર્યું છે, ઉલટ સુલટ કર્યું છે. જુઓ, ફર્સ્ટ જુઓ, જયેશ રવિવારે છકથી આવ્યો. હવે છક મીન્સ શું છે તો એનો કોઈ અર્થ નથી, પણ આપણે એને સાચું બનાવીએ છીએ તો કેવી રીતે, જયેશ રવિવારે કચ્છથી આવ્યો. ક્યાંથી આવ્યો એ? કચ્છથી. તો આપણે આવી રીતે એને સુધારી લઈશું. જુઓ, પછી છત્વ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. તો એવું આ વાક્ય ખોટું છે. એમને એ શબ્દોને શબ્દમાં પાછા જોડાક્ષર છે એને આડાઅવળા કરી દીધા છે. તો આપણે ત્યાં લખીશું સ્વચ્છ. કઈ, કેવી હવા? સ્વચ્છ. સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. પછી ત્રીજું છે, દર્દીઓએ ડોક્ટરમાં સ્વાવિસ રાખવો જોઈએ. સ્વાવિસ શબ્દનો કોઈ અર્થ થતો નથી, પણ એ ત્યાં જોડાક્ષર ફરી આડાઅવળા કરી દીધા છે. તો આપણે એને સીધા લાઇનમાં ક્રમસર ગોઠવીશું જેથી યોગ્ય અર્થ થાય. તો સ્વાવિસની બદલે આપણે શું કરીશું? વિશ્વાસ કરીશું. વિશ્વાસ. પછી રાજા સ્વ અ પર બેઠા હતા. સ્વ અ, તો એ સ્વ અમાં જોડાક્ષર અને બીજો વર્ણ છે એ આડાઅવળો કરી દીધો છે. તો આપણે એને યોગ્ય બેસાડીશું. તો કે રાજા અશ્વ પર, શેના પર? અશ્વ. અશ્વ મીન્સ ઘોડો. અશ્વ પર બેઠા હતા. પછી પાંચમો નંબર છે, આરોગ્ય ફૂટબોલ રમવામાં રચાઈ થઈ. બરાબર. તો આરણને ફૂટબોલ રમવાની ઈચ્છા થઈ. હવે બીજા આ લાઇનમાં ઘણા બધા છે, એ તમારે આવી રીતે પીડીએફમાં અમે મોકલીશું. તમારે કઈ રીતે સુધારવાના એ જોઈ લેવાનું. હવે પછીના વિડીયોમાં આપણે નવો વિષય લઈને મળીશું. ત્યાં સુધી આવજો.